વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્ટ્રી નહેરમાં સફાઈના અભાવે પાણી ન છોડતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. નહેરમાં સફાઈ કાર્ય કરાવી પાણી છોડવા માંગ ઉઠવા પામી છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદને પગલે ચોમેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા, તેમજ લગભગ સર્વત્ર લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થવા પામ્યું હતું. ચોમાસું પૂર્ણ થયા પછી ખેડૂતોએ શિયાળુ પાકની તૈયારી સાથે પોતાના ખેતરોમાં વાવેતર કર્યું, પરંતુ નહેરમાં પાણી ન છોડતા પાક નિષ્ફળ જવાને ખેડૂતો દ્વારા ભીતિ સેવાઈ રહી છે. વાત કરીએ વલણ ગામની. સીમના તો કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થઈ રહેલી માંકણ ડિસ્ટ્રી નહેરમાં સફાઈના અભાવે પાણી ન છોડાતા ખેડૂતો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ શિયાળુ પાકને જે વાવેતર કર્યું છે તે વાવેતર નહેરમાં પાણી ન છોડતા સુકાઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે નહેરમાં પાણી છોડવા બાબતે સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતનું ધ્યાન ન અપાતું હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. મીડિયાની ટીમ જ્યારે નહેરની મુલાકાતે પહોંચી તો નહેરમાં જાડી ઝાંખરા નજરે પડ્યા હતા અને પાણી વગર નહેર સૂકી બળ પાસી રહી હતી, તો ખેડૂતો દ્વારા સંબંધિતો દ્વારા નહેરની સફાઈ કરાવી નહેરમાં પાણી છોડાય તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. માંકણ ડિસ્ટ્રી નહેર જે રમે છે એથી આદમ સગીર સાફ સમયા ચોમાસું માંકણ ડિસ્ટ્રી નહેર થી સાફ સફાઈ ન કરવાના લઈને આજ દિન સુધી અમને પાણી ચોમાસું પૂરું થયો પછી અધિકારીઓ સફાઈ ન કરવાના વારંવાર આજ દિન સુધી અમને પાણી સફાઈ થતી નથી અને પાણીની અધિકારી નથી. અમારો ચોમાસાનો જે ચોમાસું છતાં પણ સફાઈ છે તે પણ નિષ્ફળ થઈ ગયું થઈ ગયેલા નથી અને હવે અમે ચોમાસાનો જે ચોમાસું પાકને લાગુ છે તે પણ નિષ્ફળ તૈયાર કરેલા છે અને હાલ અમે અમારે યાના અમારે મતલબ બધો ખર્ચો કરેલો છે ખર્ચો ખેતરો તૈયાર કરેલા છે અમને પાણી ન મળવાથી અમારે વાવેતર કરી શક્યા નહીં. બધો ખર્ચો કરેલો છે પાક પણ અમારો ગળેલો હોવા માંગ છે કે અમને વહેલી તકે મેનની સફાઈ કરીને જલ્દીમાં જલ્દી પાણી મળી છે. આપવાનો વાળો આવ્યો છે.